మార్నింగ్ ఫ్రెండ్స్, దూరం బా విషయ సమాజశాస్త్ర చెప్రత్రిజు એમાં આપણે અનુસૂચિત જાતિના પ્રમાણ વિશે સમજૂતી મેળવતા તો આ કોષ્ટક આપણે જોયું હતું કે આ છેલ્લા વીકમાં લેક્ચરમાં છેલ્લા દાયકામાં અનુસૂચિત જાતિનું પ્રમાણ છે એ 21% જેટલું વધ્યું છે, પરંતુ પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે. એટલે ભારતમાં અનુસૂચિત જાતિ જ્ઞાતિઓની સૌથી મોટી સંખ્યા ધરાવતી જ્ઞાતિ હોય તો એ રોહિતની છે. તે અનુસૂચિત જ્ઞાતિઓનો ચોથો ભાગ બને છે. અનુસૂચિત જાતિઓનું સૌથી વધુ પ્રમાણ પંજાબ, જ્યાં 31.9% પંજાબ રાજ્યમાં જોવા મળે છે, અને સૌથી ઓછી વસ્તી મિઝોરમમાં 0.1% છે, મિઝોરમ રાજ્યમાં. પ્રશ્ન પૂછાય, અનુસૂચિત જાતિઓ ભારતમાં કયા કયા રાજ્યમાં? પંજાબમાં વધુ 31.9% અને મિઝોરમમાં સૌથી ઓછું 0.1%. હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય 4 જાતિઓ છે, જેમાં માયાવસી, માયાવંશી, વણકર, ભાંભી, રોહિત, વાલ્મિકી, મહેતર, રૂખી, મેઘવાર અને મેઘવાળનો સમાવેશ એમાં થાય. હવે અનુસૂચિત જાતિની નવી ઓળખ જોઈએ તો કે સ્વતંત્રતા બાદ અનુસૂચિત જાતિઓના સામાજિક આર્થિક વિકાસ માટે બંધારણીય જોગવાઈઓ અર્થે અને કલ્યાણ અર્થે લેવાયેલા વિવિધ પગલાઓ તેમજ સમાજ સુધારકોએ કરેલા પ્રયત્નોને લીધે ભારતમાં જ્ઞાતિ આધારિત સામાજિક સંરચનાના માળખામાં પરિવર્તન આવ્યું છે. હવે જ્ઞાતિ આધારિત સામાજિક સંરચના એટલે કે જેમ બ્રાહ્મણ છે તેની ઉચ્ચ નિમ્ન અમુક જ્ઞાતિઓ હોય તેની નિમ્ન ગણાતી જ્ઞાતિ ગણાતી હોય, એવી રીતે અનુસૂચિત જાતિઓમાં પણ અમુક સુધારાના હિસાબે ઘણું બધું એમાં સંરચનામાં પરિવર્તન જોવા મળે છે. અનુસૂચિત જાતિઓને એનો લાભ પણ લીધો છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયા, બૌદ્ધ ધર્મ, અંગીકાર, અનામત પ્રથા, શિક્ષણ, વ્યવસાયિક પરિવર્તન અને સ્વજાગૃતિએ એમની એક નવી ઓળખ ઊભી કરી. એ માટે એને કેટલાય આંદોલનો પણ થયા, પણ ધીમે ધીમે ભેદભાવ કર્યા વર્તન હતા આ હાલાકીમાં એટલે કે વર્તમાનમાં અત્યારે મુક્ત થયાના ઉત્કર્ષ તરફ જઈ રહ્યા છે, એટલે કે આગળ વધી રહ્યા છે, વિકાસ થઈ રહેલો જોવા મળે છે. સમાજના મુખ્ય પ્રવાહમાં આવી વિધાયક ઓળખ પ્રાપ્ત કરી છે એવું કહી શકાય. અનુસૂચિત જનજાતિઓ જોઈએ તો અનુસૂચિત જાતિની જેમ બીજો સમૂહ અનુસૂચિત જનજાતિ છે, જેને શેડ્યુઅલ ટ્રાઇબ્સ કહેવાય છે, એસટી તરીકે ઓળખાય છે ને મિત્રો. એ સાર્વત્રિક રીતે સંમત હોય એવી વ્યાખ્યા આદિવાસી કે અનુસૂચિત જનજાતિની જોવા મળતી નથી, પણ ભિન્ન ભિન્ન પ્રકારના સમજ અને લક્ષણો એમાં આપવામાં આવે. પ્રશ્ન પૂછાય કે આદિવાસીઓ ક્યાં વધુ? તો વિશ્વમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો દેશ આફ્રિકા. આ MCQમાં ઘણી વાર પૂછાય છે, ને ભારત છે એ બીજા ક્રમે આવે છે. અનુસૂચિત જનજાતિનો અર્થ આપણે પ્રથમ પ્રકરણમાં તો સમજી ચૂક્યા. હવે સામાન્ય રીતે બંધારણની જો કલમ જો વ્યાખ્યા છે આખી, ખાસ પાકી કરજો અને લખજો. સામાન્ય રીતે બંધારણની કલમ 342 કમાં રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડેલ સૂચિમાં જેનો સમાવેશ થાય તે અનુસૂચિત જનજાતિઓ. બરોબર મિત્રો, કે આદિવાસીઓ તમે જે કંઈ કહો છો એ. હવે અનુસૂચિત જનજાતિના લક્ષણો જોઈએ તો ડૉક્ટર મજમુદાર અને મદને અનુસૂચિત જનજાતિના સર્વસામાન્ય લક્ષણો આપેલા. પહેલું છે નિશ્ચિત પ્રદેશ, એટલે કે અનુસૂચિત જનજાતિને પ્રાદેશિક સમૂહ તરીકે ગણાવી શકાય. પ્રાદેશિક સમૂહ એટલે ચોક્કસ એને એક પ્રદેશ આધીન જોવા મળતો. તેઓનો નિશ્ચિત પ્રદેશ હોય છે જ્યાં તેઓ નિવાસ કરે છે. કેટલીક આદિમ જાતિઓ સંપૂર્ણપણે પ્રાદેશિકતાને જ વળગી રહેતી હોય. જો તમને એક આમાં ચિત્ર પણ આપેલું છે, ભારતના આદિવાસીઓની જે છોકરીઓ છે એમાંથી એક ફોટોગ્રાફ તમને એ પુસ્તકમાં આપેલો છે. હવે આદિમ જાતિઓ છે ને સંપૂર્ણપણે પ્રાદેશિકતાને વળગી, એટલે કે પોતાના પ્રદેશ પૂરતું જ જીવન ગુજારે, પોતાના પ્રદેશની બહાર જવું નહીં કે પોતાના જે રીતરિવાજો રસમો છે એને એ જ સાથે વળગી રહેતા હોય, એની એ જ પરંપરા જાળવી રાખતા હોય. મુંડા, હો, ગારો પૂર્ણપણે પ્રાદેશિક હોય છે, એટલે કે આ બધી જાતિઓ છે
મુંડા હો ગારો એ બધી આદિવાસીઓની અનુસૂચિત જનજાતિની જાતિઓ છે, સંપૂર્ણપણે પોતાનું જ જે સંસ્કૃતિ છે એને વળગી રહેલી છે. એમાં એને કોઈપણ જાતના બીજા પરિવર્તન કરેલા નથી. પોતે પ્રાદેશિક રીતે જ જોવા મળે એમ. જ્યારે સંથાલ, ભૂમિજ, ભીલ વગેરે સભ્ય સમાજના લોકો સાથે પણ વસવાટ કરે છે, એટલે કે સમાજના લોકો સાથે વસવાટ કરવો એટલે મિત્રો કે અન્ય આપણે જેવા તમામ સમાજ કે ગ્રામજનો હોય, શહેરીજનો હોય, એ બીજા સમાજ સાથે જઈ અને હળીમળીને વસવાટ કરે છે. મહદ અંશે એમનો નિશ્ચિત પ્રદેશ તેમજ એ પ્રદેશમાં સમગ્ર જીવન જીવવાની ઉત્પન્નતા તેઓમાં દ્રષ્ટિગોચર થતી જોવા મળે છે. એટલે કે મોટાભાગે એમાં એની સમગ્ર જીવન જીવવાની જે બાબત છે એની ઉત્કંઠતા, એની વિચારધારા એ બધી એની અંદર જોવા મળે. દ્રષ્ટિગત થવું એટલે જોવા મળવી આપણને. જેમ કે મહારાષ્ટ્રના લોકો હોય તો મહારાષ્ટ્રમાં તે લાવણીનું નૃત્ય બહુ જ પ્રચલિત છે, ગણપતિનો ઉત્સવ બધો હોય, આપણે પણ અહીંયા મનાવીએ છીએ, તો એ ઘણી બધી અલગ અલગ જાતિના આધીન જોવા મળે. હવે અનુસૂચિત જનજાતિના લક્ષણો છે ને એ મિત્રો તમે જુઓ ને તો 19 હશે તમારે. એ આપણે સવિસ્તર સમજ્યા પછી એક સૂત્ર આધીન યાદ રાખશો જેનાથી તમને પાકું યાદ રહી જાય, કારણ કે પરીક્ષામાં પણ આમાંથી ઘણું બધું પૂછાઈ શકે છે. તમે આમાં કાપા ન મારો અને ચોક્કસપણે સૂત્ર આધીન બનાવી અને તમે લખશો તો સરળતાથી તમને યાદ પણ રહી જશે અને સારી રીતે તમે અભ્યાસ પણ કરી શકશો.